नमस्कार विद्यार्थी मित्रों, आपणे जोता था योगशील पॉलिमराइजेशन नी क्रियाविधि। एमां मित्रों आपणे रासायणिक प्रक्रिया जे कई रीते नी क्रियाविधि थाय छे बराबर छे ए तो आपणे समझी लीधुं। हवे आपणे मित्रों थियरी छे ने वांचीए बराबर छे। जोईए घणा बधा आल्किन मित्रों, जो आल्किन बराबर छे CH2 આ ઇથિન છે પણ ડબલ બંધ વાળાને શું કહેવાય મિત્રો? આલ્કીન બરાબર છે। ઘણા બધા આલ્કીન અથવા ડાઈન બરાબર છે, ડાઈન 1 2 3 ડાઈન, ડાઈન એટલે યાદ કરો મિત્રો કોઈ પણ જગ્યાએ હોય CH3 CH2 CH ડબલ બંધ CH3 બરાબર છે 2। તો આ જે છે મિત્રો આ મિથેન ઇથેન પ્રોપેન, મિથેન ઇથેન પ્રોપેન અને બ્યુટેન, તો આને શું કહેવાય છે મિત્રો? બ્યુટેન બરાબર। અને છેલ્લે આપણે શું શબ્દ લગાડીએ યાદ કરો? ડાઈન, ડબલ બંધ આવતા હોય એને શું કહીએ? ડાઈન બરાબર છે। અને એક નંબર ઉપર આવતો હોય પહેલા નંબરના કાર્બન ઉપર તો 1 ડાઈન પણ કહી શકીએ। એટલે ટૂંકમાં મિત્રો ડબલ બંધ વાળાનું કહે છે આપણે આલ્કીન અથવા તો ડાઈન, અને તેમના વ્યુત્પનો મિત્રો બરાબર છે એમાંથી બનેલા બીજા પદાર્થો નો આપણે શું કરશું? મુક્ત મૂલક ઉત્પન્ન કરતા પ્રારંભિક બરાબર છે। ઘણા બધા આલ્કીન એટલે ડબલ બંધ વાળા અને આ ડાઈન એટલે પણ ડબલ બંધ વાળા, વ્યુત્પનો મુક્ત મૂલક ઉત્પન્ન કરતા પ્રારંભિક એટલે કે મિત્રો ઉદ્દીપક, જેવા કે આમાં ઉદ્દીપક કયો વાપરવાનો છે મિત્રો? જો બેન્ઝોઇક પેરોક્સાઇડ, જો આપણે એની જ વાત કરીશું બેન્ઝોઇક પેરોક્સાઇડ નું સૂત્ર શું હતું મિત્રો? આપણે જોયું હતું બરાબર C6H5 C ડબલ બંધ O O O C ડબલ બંધ O C6H5। આ મિત્રો જે છે આપણે જોયું હતું બેન્ઝાઇલ પેરોક્સાઇડ, આ શું છે? ઉદ્દીપક છે બરાબર છે। પછી શું કહે છે? એસિટાઇલ પેરોક્સાઇડ, જે આપણે મિત્રો વાપરવાનો નથી બરાબર, આપણે ખાલી નામ યાદ રાખશું। તો આ જે છે એસિટાઇલ પેરોક્સાઇડ થઈ શકે ઉદ્દીપક મિત્રો। પછી તૃતીય બ્યુટાઇલ પેરોક્સાઇડ વગેરે, જો અહીંયા મિત્રો આપણને 3 ઉદ્દીપકના નામ આપેલા છે બેન્ઝાઇલ પેરોક્સાઇડ, ત્યારબાદ બરાબર એસિટાઇલ પેરોક્સાઇડ અને તૃતીય બ્યુટાઇલ પેરોક્સાઇડ, પણ આપણે મિત્રો અભ્યાસ માત્ર બેન્ઝાઇલ પેરોક્સાઇડનો કરવાનો છે। વગેરેની હાજરીમાં પોલિમરાઇઝેશન પામે છે એટલે આપણે જે મિત્રો ઇથિન છે બરાબર છે, જે આ 3 ઉદ્દીપકો આપેલા છે એની હાજરીમાં શું થશે? એનું પોલિમરાઇઝેશન થશે બરાબર। ચાલો આગળ ઉદાહરણ તરીકે આપણે લઈએ મિત્રો બરાબર છે, ઇથિન માંથી આપણે શું બનાવવાનું છે? પોલિથિન બરાબર, ઇથિન માંથી આપણે પોલિથિનમાં પોલિમરાઇઝેશનમાં જે છે પોલિમરાઇઝેશનમાં ઇથિનના થોડા પ્રમાણમાં શું લઈશું? બેન્ઝોઇલ પેરોક્સાઇડ જે છે એનો પ્રારંભ સાથે મિશ્રણને ગરમ કરવાથી અથવા તો પ્રકાશ સાથે ખુલ્લું મૂકવાથી બને છે। હવે જો મિત્રો શું કહે છે આપણને? તો કે આપણને એવું કહે છે કે જ્યારે આપણે ઇથિન એટલે કે મિત્રો આ CH2 ડબલ બંધ CH2 બરાબર છે, ઇથિન પોલિમર બનાવવો છે બરાબર છે, ઇથિન પોલિમર બનાવવો છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી, તો આપણે ઇથિનમાં શું કરીશું મિત્રો? તો કે આ એક પાત્રમાં આપણે મિત્રો ઇથિન લેશું બરાબર છે। તો શું કહે છે? ઇથિનના થોડાક પ્રમાણમાં, ઇથિન થોડાક પ્રમાણમાં લેશું આપણે જેટલો જોવે એટલો, અને બીજું એમાં શું નાખીશું? બેન્ઝાઇલ પેરોક્સાઇડ એટલે મિત્રો આ ઉદ્દીપક બરાબર છે, એમાં બેન્ઝાઇલ પેરોક્સાઇડ, બેન્ઝાઇલ પેરોક્સાઇડની પ્રારંભ સાથે મિશ્રણને અને આ બંનેનું મિશ્રણ કરવાનું બરાબર, બેન્ઝાઇલ પેરોક્સાઇડ અને ઇથિનનું મિશ્રણ કરવાનું મિત્રો, અને એને શું કરવાનું? મિશ્રણને ગરમ કરો બરાબર, ગરમ કરો અથવા તો શું કરો? તો કે પ્રકાશમાં તમે ખુલ્લું મૂકી દો, સૂર્યપ્રકાશ હોય દિવસ દરમિયાન ત્યારે એમાં તમે ખુલ્લું મૂકી દો અથવા તો તમે મિત્રો એને ગરમ કરો, તો આ બંને છે અંદરોઅંદર પ્રક્રિયા કરતા જશે કરતા જશે કરતા જશે અને આપણને પોલિમર પદાર્થ બનાવી દેશે। પ્રક્રમની શરૂઆત, હવે જો મિત્રો આ પ્રક્રિયાની શરૂઆત કઈ રીતના થાય છે? તો કે પ્રક્રમની શરૂઆત પેરોક્સાઇડમાંથી બનેલા બરાબર છે, પેરોક્સાઇડમાંથી બનેલા મુક્ત મૂલક ફિનાઇલની ઇથેનના દ્વિબંધ સાથે યોગશીલ પ્રક્રિયાથી થાય છે। જો મિત્રો પ્રારંભ શરૂઆત કઈ રીતે થાય છે મિત્રો? જો શરૂઆત કઈ રીતે થાય છે? તો કે આપણે જોયું બરાબર છે પ્રારંભિક તબક્કો, અહીંયા જોયું ને શૃંખલા પ્રારંભિક તબક્કો, તો પ્રારંભ પેરોક્સાઇડ માંથી બનેલા બરાબર છે મુક્ત મૂલક ફિનાઇલ
ફિનાઇલ મુક્ત મૂળક બન્યું ને મિત્રો, આનું આપણે જોયું, આનું શું બન્યું મિત્રો, જો આપણે જોયું રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ C6H5 આ ફિનાઇલ મુક્ત મૂળક બન્યો ને, આમાંથી આપણે આ જોયું કઈ રીતે બન્યું, તો ફિનાઇલ જે મુક્ત મૂળક બન્યો એની કોની સાથે, ઇથિનના દ્વિબંધ, ઇથિન એટલે મિત્રો C2 CH2 બરાબર છે, તો ઇથિન જે છે ઇથાઇનના, ઇથાઇલ જે છે ઇથાઇલની ઇથેનના દ્વિબંધ સાથે, દ્વિબંધ એટલે મિત્રો આ દ્વિબંધ બરાબર છે, કારણ કે આ જે છે એ દ્વિબંધ તૂટે એટલે કઈ પ્રક્રિયા કહેવાય, દ્વિબંધ સાથે યોગશીલ બરાબર, જ્યારે જ્યારે દ્વિબંધ તૂટે ત્યારે એ પ્રક્રિયાને યોગશીલ કહેવાય મિત્રો, તો આ દ્વિબંધ તૂટ્યો તો એક મુક્ત મૂલક અહીંયા બન્યો, એક અહીંયા બન્યો, અને આ બંને કેવા થયા, એકબીજા સાથે ડોટ ડોટ જોડાઈ ગયા બરાબર, પ્રક્રિયાથી થાય છે. તો મિત્રો તમે જોયું કે આ પ્રારંભિક કઈ રીતે થાય, એટલે શરૂઆત કઈ રીતે થાય, કે જ્યારે આનો મુક્ત મૂલક છે ઇથિન સાથે જોડાય અને એકબીજા જોડાય ત્યારે આ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. તો પછી આપણને શું થશે, આથી નવો એક મોટો મુક્ત મૂલક તૈયાર થશે. જુઓ આના કારણે એક મોટો મુક્ત મૂલક તૈયાર થયો. પહેલા મિત્રો કેવો મુક્ત મૂલક હતો, તો કે C6H5 આ એક મુક્ત મૂલક હતો, એની સાથે કોણ જોડાણો મિત્રો, ઇથિન. એટલે હવે ઇથિન જોડાણો, તો આ જો મોટો મુક્ત મૂલક પ્રાપ્ત થયો. જો આ ડોટ અહીંયા છે ને મુક્ત મૂલક, એટલે આમાંથી આપણે ઇથિન જોડ્યો તો એના કારણે આપણને મોટો મુક્ત મૂલક છે તૈયાર થાય છે. આ તબક્કાને શૃંખલા પ્રારંભ તબક્કો કહે છે. એટલે આપણે જે મિત્રો આમાંથી આ બનાવ્યું, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, શૃંખલા પ્રારંભ, એટલે શૃંખલા બનવાની શરૂઆત નો તબક્કો કહેવામાં આવે છે. આ મુક્ત મૂલક ઇથિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે. હવે જો મિત્રો, હવે આ મુક્ત મૂલક છે ઇથિનના બીજા અણુ સાથે, એટલે આ બની ગયું, હવે આ બની જશે એટલે એની સાથે બીજો અણુ ઇથિનનો CH2 CH2 જોડાશે, અને આ બંધ તૂટશે એટલે એક ડોટ અહીંયા આવશે, એક ડોટ અહીંયા આવશે, અને આ પાછો એની આરે જોડાશે, એટલે નવો મોટો મુક્ત મૂલક બનશે મિત્રો બરાબર. મુક્ત મૂલક ઇથિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બીજો મોટો કદનો મુક્ત મૂલક રચાય છે, એટલે એની કરતા મોટો બને, હજી પાછો ઇથિન આરે કરશે એટલે એની કરતા મોટો મુક્ત મૂલક રચાશે. તો નવા અને મોટા મુક્ત મૂલકની રચના આ ક્રમનું પુનરાવર્તન પ્રક્રિયાને આગળ વધારે ધપાવે છે, એટલે આગળ આગળ મિત્રો જોડાયા કરશે, જોડાયા કરશે, જોડાયા કરશે, અને આ પ્રક્રિયા છે આગળ ને આગળ ચાલ્યા કરશે. અને આ તબક્કાને શૃંખલા સંરચણ તબક્કો કહેવામાં આવે છે. યાદ કરો આ વચ્ચેનું સ્ટેપ મિત્રો, તો શૃંખલા સંરચણ, સંરચણ એટલે જોડાયા જ કરે, જોડાયા જ કરે, આગળ 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 મોટી રચના, સંરચણ બરાબર છે, મોટી સંરચના બનાવે છે. તો આને મિત્રો મોટી મોટી આગળ રચના બનાવે ને શૃંખલા સંરચના તબક્કો કહેવામાં આવે છે. હવે મિત્રો છેવટે, હવે છેલ્લે શું થશે, તો કે છેવટે કોઈ એક તબક્કો આ રીતે બનતી મુક્ત નિપજ બીજા મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરીને પોલિમર નિપજ બનાવે છે. એટલે આ મોટો અણુ બનશે મિત્રો, પછી એની સામે એવો ને એવો બીજો પણ એક મોટો અણુ હશે બરાબર, જે આગળ વાત કરીએ, અને બંને જે છે એકબીજા સાથે શું થશે, એકબીજા સાથે જોડાઈ જશે અને પોલિમર પદાર્થની નિપજ બનાવશે બરાબર. આપણે આગળ જોયું સામા સામી બંને જોડાઈ જાય અને નિપજ બનાવે છે. તો આ તબક્કાને મિત્રો શૃંખલા સમાન બરાબર છે, શૃંખલા સમાપન તબક્કો કહે છે. એટલે હવે મિત્રો છેલ્લે જે બે મોટી મોટી શૃંખલા બની હોય એ બે સામા સામા મુક્ત મૂલકો જોડાઈ જાય એટલે આને શૃંખલા સમાપન તબક્કો કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ, પોલિમરની બનાવટમાં સમાયેલા તબક્કાઓને ક્રમ નીચે પ્રમાણે દર્શાવેલા છે. તો જો મિત્રો આ પોલિમર બનાવવામાં જે મુક્ત મૂલકની જે ક્રિયાવિધિ છે એમાં મિત્રો ત્રણ તબક્કા બરાબર, શૃંખલા પ્રારંભ તબક્કો, પછી સંરચન તબક્કો અને અંતિમ તબક્કો, એનો પણ આપણે મિત્રો ડિટેલમાં અભ્યાસ કર્યો. તો હવે આપણે જે છે એકવાર સહેજ એ જે છે વિવિધ તબક્કા આપણને આપેલા છે એનો આપણે મિત્રો એકવાર અભ્યાસ કરીએ. જો પહેલો તબક્કો આપેલો છે શૃંખલા પ્રારંભ તબક્કો, એ પણ આપણે ભણી ગયા મિત્રો બરાબર છે. જો આ જે છે બેન્ઝાઇલ પેરોક્સાઇડ બરાબર છે, આ બેન્ઝાઇલ પેરોક્સાઇડ છૂટું પડે
એમાંથી આ મુક્ત મૂલક બનાવે. આ આપણને જે છે ફિનાઇલનો મુક્ત મૂલક બનાવ્યું અને અહીંયા વત્તા પ્લસ ટુ સીઓ ટુ કરી નાખજો મિત્રો, બરાબર. અને આ જે ફિનાઇલનો જે મુક્ત મૂલક છે મિત્રો એ ઇથિન સાથે જોડાય અને એના કરતાં મોટો મુક્ત મૂલક બનાવે છે. અને આને કયો તબક્કો કહેવામાં આવે છે? પ્રારંભિક તબક્કો. હવે ત્યારબાદ મિત્રો આ જોઈએ, બરાબર, શૃંખલા સંરચણ તબક્કો. જ્યાં મોટો મુક્ત મૂલક છે મિત્રો એ ફરીવાર પાછો આ ઇથિન સાથે જોડાશે અને આવી રીતના પાછો મોટો અણુ મોટો મુક્ત મૂલક બનાવશે. અને જો મિત્રો અહીંયા ઘણા બધા વાપરીએ તો આપણે એક કૌંસમાં આગળ પણ લખ્યું તો અહીંયા એન કરી દીધો, કારણ કે આવી લાંબી શૃંખલા હોય તો આપણે કેટલીક લાંબી દર્શાવી, એટલા માટે અહીંયા કૌંસમાં શું કરી દેવામાં આવે છે? બંને બાજુ એન કરી દેવામાં આવે છે, એટલે ઘણા બધા અણુ થાય, બરાબર છે. અને શૃંખલાનો જે અંતિમ સમાપ્તિ તબક્કો છે મિત્રો એ પણ આપણે જોયો, બરાબર છે, શૃંખલાનો સમાપ્તિ તબક્કો. તો જે છે ઈ દીર્ઘ શૃંખલામાં સમાપન શા માટે? બરાબર, મુક્ત મૂલકો જે જુદા જુદા સંયોજનોથી પોલિમર બનાવે એટલે આ બંને છે શૃંખલા સામી સામી ભેગી થશે, એ પણ આપણે મિત્રો જોયું, બરાબર છે. આ શૃંખલા સામી સામી ભેગી થાય અને બંને ડોટ એકબીજા સાથે જોડાય અને શું બનાવી દેશે? બંધ બનાવી દેશે. ત્યારબાદ આપણે મિત્રો આગળ જોઈએ. એક જ મોનોમર ધરાવતી સ્પીસીસ, જો આ ખાસ તમારે મિત્રો યાદ રાખવા જેવું છે, બરાબર, થોડુંક હું જે છે ઉપર બતાવું ત્યારબાદ તમે જોઈ શકો. ચાલો જુઓ, એક જ મોનોમર ધરાવતી સ્પીસીસ મિત્રો, એક જ મોનોમર ધરાવતી સ્પીસીસ પોલિમરાઇઝેશનથી બનતા યોગશીલ પોલિમરને સમ પોલિમર, સમ પોલિમર યાદ રાખવાનું મિત્રો. સમ પોલિમર કોને કહેવાય? સમ એટલે સરખા મિત્રો. જુઓ સીએચ ટુ ડબલ બંધ સીએચ ટુ ઇથિન વત્તા આની સાથે આપણે યાદ કરો મિત્રો બધા ઇથિન ઇથિન જ જોડ્યા હતા, બરાબર છે, બધા શું જોડ્યા હતા? ઇથિન ઇથિનના અણુ મોનોમર જ હતા ને બધા. આ એક મોનોમર, બીજો મોનોમર, ત્રીજો મોનોમર. તો શું કહે છે? એક જ મોનોમર, એક જ નહીં મિત્રો એક જ પ્રકાર આવે, બરાબર, એક જ પ્રકારના મોનોમર ધરાવતી સ્પીસીસ એટલે જે લાંબુ પોલિમરાઇઝેશન છે, જે લાંબો પોલિમર બનશે, બરાબર છે, પોલિમરાઇઝેશનથી બનતા જે યોગશીલ પોલિમર, યોગશીલ પોલિમર કહેવાય ને મિત્રો આને, કારણ કે આ ડબલ બંધ તૂટી અને સામા સામી જોડાતા જાય, તો આને શું કહેશું? સમ પોલિમર, બરાબર છે. અને આ જે સમ પોલિમર આવે છે, બરાબર, એની સાથે સાથે બીજું મિત્રો આવે છે સહ પોલિમર. જો સહ પોલિમર પણ આવે મિત્રો, સમ અને સહ, જો અહીં આપેલું છે સમ અને સહ પોલિમર. સમ પોલિમર એટલે મિત્રો સરખા મોનોમર, અને સહ પોલિમર એટલે શું મિત્રો ખબર? જો એક આ મોનોમર અને બીજો આ મોનોમર, બંને કેવા છે? જો મિત્રો અલગ અલગ છે. જ્યારે બંને મોનોમર અલગ અલગ હોય ત્યારે એને સહ પોલિમર કહેવાય, અને જ્યારે મોનોમર બધા જ સરખા હોય એને શું કહેવાશે મિત્રો? સમ પોલિમર, જે આપણે આગળનું ઉદાહરણ જોયું. અને સમ પોલિમરમાં મિત્રો આપણે ઉદાહરણ છે એ નીચે જોવાનું છે. તો આપણને યાદ રહી ગયું છે કે સમ પોલિમર કોને કહેવાય? કે જ્યારે મોનોમર કેવા હોય છે? એક જ પ્રકારના મોનોમર ધરાવે અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને યોગશીલ પ્રક્રિયાથી અંતમાં આપણને નિપજ મળે એને આપણે જે છે એવા મોનોમરને સમ પોલિમર પદાર્થ કહેશું. ત્યારબાદ ઉદાહરણ તરીકે મિત્રો પોલિથીન, જે આપણે પોલિથીન બનાવીએ ને મિત્રો, આ પોલિથીન એ કેવું છે? સમ પોલિમર, કે જેમાં બધા જ મોનોમર ઇથિન હતા, બરાબર, જેની ઉપર ચર્ચા કરેલી છે, જેને સમ પોલિમર કહે છે. હવે આગળ વાત કરીએ, જો બીજું આવ્યું, બે જુદા જુદા મોનોમર, બરાબર છે. જુઓ આ એક મોનોમર બ્યુટા વન થ્રી ડાઇન અને બીજો મોનોમર મિત્રો સ્ટાયરીન, એના એન અણુ, એન અણુ એટલે મિત્રો ઘણા બધા અણુઓ લ્યો મિત્રો, બરાબર, બે જુદા જુદા મોનોમરના યોગશીલ પોલિમર, યોગશીલ કોને કહેવાય? બંધ તૂટીને ઉમેરા, બે જુદા જુદા મોનોમરના યોગશીલ પોલિમરાઇઝનથી મળતા પોલિમરને આપણે શું કહેશું મિત્રો? સહ પોલિમર, બરાબર છે. તો આને શું કહેવાય? સહ પોલિમર. અને આને શું કહેવાય મિત્રો? સમ, સમ અને સહ પોલિમર યાદ રાખજો કહેવાય છે. જો આમાં શું છે? બુના એસ, બરાબર છે, આ જે બન્યું મિત્રો એનું નામ છે બુના એસ. ઈ બુના એસ કઈ રીતે બન્યું? તો જો બુના એસ છે એ બ્યુટા વન થ્રી ડાઇન, આગળ શબ્દ આવ્યો તો મિત્રો યાદ કરો ડાઇન, ઉપર આલ્કિન અને ડાઇન. તો જો આ શું છે? બ્યુટા વન થ્રી ડાઇન. જો આને જે છે આનું ગણો, એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન અને ચાર કાર્બન, ચાર કાર્બનનો છે એટલે મિત્રો આને શું કહેવાશે? બ્યુટેન, બ્યુટેન પછી જો બીજું
નંબર આપો 1 2 3 અને 4 તો આ 1 કાર્બન ઉપર ડબલ બોન્ડ અને આ જે છે એ ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ એટલે બે વાર છે બે વાર એટલે પાછળ ઇન લગાડવાનું પણ ડાઈ શબ્દ આગળ જોડવાનો તો આને શું કહેવાય મિત્રો બ્યુટા બ્યુટેન બ્યુટા 1 3 પહેલા અને ત્રીજા કાર્બન ઉપર ડાઈન ડાઈન એટલે મિત્રો ડબલ બોન્ડ બરાબર છે અને બીજું સાથે લેવાનું છે મિત્રો સ્ટાયરીન બરાબર છે સ્ટાયરીન જો મિત્રો આ સ્ટાયરીન છે સ્ટાયરીન કોને કહેવાય જો આ યાદ રાખજો આમાં મિત્રો ઘણા બધા સૂત્રો આવે આને તમારે છે ને મિત્રો આવું રિવિઝન કરતું રહેવું આ જે રાસાયણિક પ્રક્રિયા આગળ જતા શું થશે તમને યાદ નહીં એકબીજામાં મિક્સ થઈ જશે તો તમારે આખા જે છે એ કોષ્ટક સ્વરૂપે ને લખી અને વારંવાર રિવિઝન કરવાનું તો જ આપણને યાદ રહેશે આ જે છે એ CH2 ડબલ બોન્ડ CH2 મિત્રો આ જે છે સ્ટાયરીન છે જો આ બેન્ઝીન અને એની હારે CH CH2 તો આ જે સંયોજન છે મિત્રો સ્ટાયરીન નું છે તમારે યાદ રાખવાનું છે તો બુના S જે છે પોલિમર ઈ બનાવવો હોય તો શું જોવે બ્યુટા 1 3 ડાઈન અને બીજું સ્ટાયરીન પોલિમરાઇઝેશન બનશે જે યોગશીલ પોલિમરાઇઝેશન થી બનશે એને સ પોલિમર તરીકે આપણે મિત્રો સ પોલિમર જે છે એનું ઉદાહરણ છે તો તમને આ મિત્રો ખ્યાલ આવી જાવો જોવે કે સહ પોલિમર કોને કહેવાય સમ પોલિમર કોને કહેવાય અને બુના S શેનું બને છે બ્યુટા 1 3 ડાઈન અને સ્ટાયરીન નું મિત્રો બને છે અને આમાં બને છે એમાં ખાસ કાંઈ થતું નથી મિત્રો બરાબર બંધ તૂટી અને એકબીજા છે એ એકબીજા સાથે મિત્રો જોડાય છે બરાબર છે એની આપણે ક્રિયાવિધિ છે મિત્રો આપણે જોઈએ ચાલો મિત્રો આપણે આ પ્રક્રિયા કઈ રીતે થશે આમાંથી આ કઈ રીતે બનશે એ આપણે જોઈએ જો મિત્રો આના કેટલા અણુ લીધેલા છે આના પણ n અણુ છે આના પણ n અણુ છે એટલે અહીંયા આપણને મિત્રો મોટી લાંબી શું મળે સાંકળ મળે હવે ખાસ અહીંયા જોજો મિત્રો અહીંયા જે હું લખું છું શું લખું છું બ્યુટા 1 3 ડાઈન CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2 ઘણા વિદ્યાર્થીઓને અત્યારે આવડી જશે પણ આગળ તમે વાંચશો ત્યારે મિત્રો તમને ખાસ ભૂલાઈ જશે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો અથવા તો નોક સમજાય ત્યાં તમે આ જે સમજાણું હોય પોઈન્ટ તમે લખી નાખજો બરાબર C6 જો આ મિત્રો મેં દોર્યું બ્યુટા 1 3 ડાઈન બ્યુટા બરાબર છે 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટા પહેલા અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે ડાઈન હવે મિત્રો એની સાથે હું જોડીશ સ્ટાયરીન C6H5 હવે મિત્રો ઓલું સમજાવવા માટે હું સ્ટાયરીન ને ઉપર લખું C6H5 બરાબર છે તો તમને કાંઈ વાંધો હોવો જોવે નહીં એની સાથે શું જોડાયેલું છે મિત્રો આની સાથે બેન્ઝીન સાથે CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 તો જો આવે મિત્રો CH ડબલ બોન્ડ CH2 મિત્રો જો આની બદલે તમે આ પ્રક્રિયા વિડીયોને સ્ટોપ કરીને લખી નાખજો મિત્રો નહીં તો તમને ખ્યાલ નહીં પડે આ કેમ બન્યું એમ બરાબર છે તો આ જે છે બ્યુટા 1 3 ડાઈન અને આ જે છે મિત્રો શું બન્યું સ્ટાયરીન જો કારણ કે આ જે C6H5 એની સાથે કોણ જોડાયેલું છે CH એની સાથે કોણ જોડાયેલું છે ડબલ બોન્ડ CH2 મિત્રો તો આ તમને સમજાઈ ગયું ચલો હવે મિત્રો આપણે આગળ જઈએ જો હવે આ તમારે ટેક્સ્ટ બુકમાં લખી નાખવાનું આવા મિત્રો N અણુ છે ને N આમાં પણ આવા N અણુ છે N અણુ છે મિત્રો એટલે ભવિષ્યમાં યાદ કરો જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આની સાથે મિત્રો કોઈક જોડાશે N છે ને આવા આવા કેટલા છે મિત્રો N એટલે આની સાથે મિત્રો કોઈક જોડાશે હવે મિત્રો આની સાથે કોઈક જોડાશે N છે એટલે તો અંદર અંદર જોડાવાના જ છે એન્ડમાં તો આની સાથે જોડાણો મિત્રો તો થયું શું જો આ કાર્બનને બંધ ગણો તો બે બંધ અહીંયા અને એક બંધ અહીંયા ત્રણ બંધ અને બે હાઇડ્રોજનના પાંચ બંધ થાય તો કાર્બનને ક્યારેય મિત્રો પાંચ બંધ હોતા નથી તો શું થશે મિત્રો અહીંયા કોઈક બંધ અહીંયા જોડાશે અહીંયા કોઈક બંધ જોડાશે તો આ બંધ છે ને એનું ટ્રાન્સફર મિત્રો અહીંયા થશે બરાબર છે એટલે જો હું અહીંયા લખતો પણ જાઉં મિત્રો CH2 આ ડબલ બંધનો બંધ અહીંયા આવ્યો જાય એટલે CH હવે મિત્રો અહીંયા ડબલ બંધ થઈ ગયા સમજાણું તમને આ બંધ અહીંયા ખસી જાય એટલે હવે ક્યાં ડબલ બંધ થઈ ગયા અહીંયા કારણ કે અહીંયા નવો બંધ આવ્યો અને કાર્બનને પાંચ સંયોજકતા થઈ ગઈ એટલે એક બંધનું સ્થળાંતર થઈ અને અહીંયા આવી જશે બરાબર સમજાણું હવે આ બંધ અહીંયા આવી ગયો મિત્રો અને એઝ એઝ લખી નાખો સેમ CH2 તમને સમજવા માટે મિત્રો આ અહીંયા રાખશું
હવે આ બધા મિત્રો અહીંયા આવી ગયો તો આ કાર્બન ને જો પાછું 5 થઈ ગઈ 2 ને 2 4 2 ને 2 4 અને હાઇડ્રોજન ની સમજાણું તમને તો આ જે 5 થઈ ગઈ તો હવે શું થશે તો આ જે બંધ છે મિત્રો આ બંધ જો આ બંધ એ ખુલીને આગળ જશે બરાબર છે એટલે આ બંધ છે મિત્રો જો અહીંયા ટૂંકમાં બતાવીએ તમારે અલગ અલગ લખવાનું બરાબર છે આ બંધ છે મિત્રો એ ક્યાં આવશે અહીંયા તો આને કેટલા થઈ ગયા 5 તો હવે આ બંધ છે મિત્રો શું થશે તો આ બંધ 5 થઈ ગયા તો હવે આ બંધ આમ ખુલી જશે મિત્રો શું થશે એ ખુલી ગયો એટલે હવે મિત્રો જે આ બંધ છે આ બંધ ઈ નેક્સ્ટ સ્ટેપ માં કેવો થશે ઈ ખુલી જશે એટલું તમને મિત્રો સમજાઈ જવું જોઈએ બરાબર છે જો એટલું તો બની જ ગયું આ CH2 CH ડબલ બંધ CH અને CH2 મિત્રો બરાબર છે કારણ કે બંધ જે છે અહીંયા તો એના બદલે અહીંયા આવી આવ્યો ને કારણ કે આ જે છે એ નવો જોડાણો એટલે 5 થઈ ગયો એટલે અહીંયા આવી આવ્યો અને આને પાછું 5 થઈ ગયો એટલે આ બંધ છે એ બીજા સાથે જોડાઈ ગયો હવે આ જે બંધ છે મિત્રો આ જે બંધ બહાર નીકળ્યો બરાબર છે એ બંધ કોની સાથે જોડાશે તો કે આ C સાથે જોડાશે બરાબર એટલે હવે આ કાર્બનને ગણો ઈ કાર્બનને 5 થઈ ગયા તો આ કાર્બનને 5 થઈ ગયા મિત્રો તો આ બંધ ખુલીને આગળ આમ જશે બરાબર છે તો આવી રીતના આવા n અણુઓ બનતા જાય આગળ આગળ જાય અને હવે આ મિત્રો છે કોની સાથે જોડાશે ખબર આ મિત્રો આ બંધ ખુલ્યો ને એ ફરીથી પાછો જો મેં તમને કીધું હતું આ જે છે આ ડબલ બંધ આમ હતો તો ફરીથી આ જે પાછો છે મિત્રો એ પાછો આની સાથે જોડાય અને આવી રીતના લાંબી 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 સાંકળ છે એ બનતી જાય બરાબર છે જો આ તમને જે છે એ તમે બુકમાં લખી અને પ્રેક્ટિસ કરજો જેથી તમને ખ્યાલ આવી જાય અને હું હજી એકવાર સમજાવી દઉં મિત્રો જો આ છે અહીંયા કોઈક બીજું જોડાય તો આ બંધ અહીંયા જશે મિત્રો તો આ બંધ અહીંયા આવી ગયો કે નહીં ત્યારબાદ આને 5 થઈ જશે એટલે આ ખુલીને બીજી સાઈડ જશે અને ખુલીને બીજી સાઈડ જશે એટલે આ તો ઉપરની સાઈડ છે ને મિત્રો આ ક્યાં છે ઉપરની સાઈડ એટલે આ સીધો આની સાથે જોડાશે અને આ બંધ છે એ બહાર નીકળી જશે તો આવા n અણુ બનશે એટલે ગુના s બનશે મિત્રો અને હવે આપણે કેટલીક મહત્વના પોલિમર જે છે યોગશીલ પોલિમર એના ઉદાહરણો છે મિત્રો એ આપણે આગળના ભાગમાં તેનો અભ્યાસ કરીશું